નમસ્કાર, ગુજરાત પ્રાઇમ ટાઇમ બુલેટિન સાથે હું છું ઝરણા. શરૂ કરી અત્યાર સુધીની ટોપ 50 ખબર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓએ સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાના ટ્રિપલ અટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાથી ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસશે. અંબાલાલે સપ્ટેમ્બર મહિનામાં વારંવાર ચક્રવાત આવવાની આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડી પર સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. 6-8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને 12-17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. પૂરના પાણીએ ખેતરોમાં વિનાશ વેર્યો. આ વખતના વરસાદના પૂરે નવસારી જિલ્લાના 6 તાલુકાને પ્રભાવિત કર્યા. સૌથી વધુ નુકસાન નવસારી, વાંસદા અને ખેરગામ તાલુકામાં થયું. વાંસદા તાલુકામાં અંદાજે 53,000 હેક્ટરમાં પાણી પરિવર્તા ડાંગર, શેરડી અને ભીંડા જેવા પાકને મોટું નુકસાન થયું. 45 જેટલી ટીમો બનાવીને નવસારીના જુદા જુદા તાલુકામાં સર્વે શરૂ કરાયો છે. એક અઠવાડિયાની અંદર આ કામગીરી પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ સોંપી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી કરવામાં આવી છે. ચોમાસાએ હજુ તો વિરામ લીધો છે ત્યાં ધુમ્મસભર્યા વાતાવરણની શરૂઆત પણ થઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ઘોઘંબા, કાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલિટીનું પ્રમાણ ઘટ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાયા હતા. ત્યાં હવે ધુમ્મસભર્યા વાતાવરણે પણ ખેડૂતોને ચિંતિત કર્યા છે. મગફળી અને રાંગણના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઓબીસી અનામતને લઈને ટૂંક સમયમાં મોટા સમાચાર સામે આવી શકે છે. આગામી 15 દિવસમાં ઓબીસી પંચ સુપ્રત કરી શકે છે રિપોર્ટ. ઓબીસી પંચ રાજ્ય સરકારને સુપ્રત કરી શકે છે રિપોર્ટ. 27% અનામત આપવા ઓબીસી પંચ તૈયાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. પંચ ભલામણ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરી શકે છે. કેબિનેટની બેઠકમાં રિપોર્ટને લઈને ચર્ચા થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ઓબીસી સમુદાયની અનામત બેઠકોનો મુદ્દો ઉંચકાયો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપની નીતિ દેશમાંથી અનામત પ્રથા દૂર કરવાની છે. ભાજપે ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં ઓબીસી સમાજને રાજ્યની કેબિનેટમાં મહત્વનું સ્થાન આપ્યું નથી. ઓબીસી સમાજનો ભાજપે હળહળતો અન્યાય કર્યો છે. સાથે ભરતસિંહ સોલંકીએ 3 મહિનામાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત પ્રથા લાગુ કરવા માંગ કરી. ઓબીસી અનામતને લઈ રાજ્યના રાજકારણમાં હલચલ વધી રહી છે, જેને લઈ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો હુંકાર. ઓબીસી સમાજને 50% માપદંડ અનુસાર જેટલી વધારેમાં વધારે અનામત આપી શકાતી હોય તે આપવા માટે ભાજપ તરફથી આયોગને માંગ કરવામાં આવી છે. તેમણે એમપીમાં ભાજપ સરકાર દ્વારા અપાયેલી 35% અનામતનો ઉલ્લેખ પણ કર્યો. સાથે કોંગ્રેસના આક્ષેપો અંગે બોલતા કહ્યું કે તેઓ સરકારમાં હતા ત્યારે શું કર્યું અને અત્યારે જ્યાં સરકારમાં છે ત્યાં શું કર્યું તેનો જવાબ આપો. વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની અસર વિવિધ જગ્યાઓ પર જોવા મળી રહી છે. અમદાવાદની દિવાલોને રંગવા બાબતે પર રાજકીય પક્ષોની હોડને જોતા એએમસીએ આકરું વલણ અપનાવ્યું છે. ઠેર ઠેર જાહેર દિવાલો પર દોરવામાં આવેલા ચિત્રોને લઈ એએમસીએ તમામ રાજકીય પક્ષોને કડક વલણ સાથે તાકીદ કરી છે. જાહેર દિવાલો પર ચિત્ર ન ચિતરવા તાકીદ કરાઈ. ફરી જો આવા સિમ્બોલ જોવા મળશે તો કડક દંડ વસૂલવા અંગે તાકીદ કરી છે. મોરબીમાં ભાજપ નેતાનું સ્ફોટક નિવેદન. નામ લીધા વિના જીતુ સોમાણીએ પક્ષ પર જ કર્યા પ્રહાર. મોરબીમાં 2017 જેવી સ્થિતિ છે. મોટા આગેવાનોના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું સોમાણીએ નિવેદન કર્યું. પક્ષને જ પાડી દેવાની નીતિ થઈ રહી હોવાનું સોમાણીનું નિવેદન. જીતુ સોમાણી મોરબી ભાજપના આક્રમક નેતા છે, જેઓ અગાઉ પણ જિલ્લાની નેતાગીરી સામે ખુલ્લેઆમ નિવેદનો આપી ચૂક્યા છે. સંગઠનના સ્થાનિક નેતાઓ સાથે તેઓનું કોલબોર જગજાહેર છે, જે ફરી એક વખત સામે આવ્યું. મોરબી ભાજપમાં કોલવોર મુદ્દે કોંગ્રેસ તરફથી પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા. લલિત કગથરાએ મોકો જોઈ પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. જીતુ સોમાણી, કાંતિ અમૃતિયાની અવગણના થઈ રહી છે. ચૂંટણીના વર્ષમાં ભાજપ સંગઠનમાં નારાજગીને લઈ કોંગ્રેસ તરફથી આગ લગાડવાના પ્રયાસને લઈ ભાજપ નેતાઓ પણ હરકતમાં આવી ગયા હતા. ખેડામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગી એમએલએ ઇન્દ્રજીતસિંહ પરમાર ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયું હતું. મહુધાના ધારાસભ્યની મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરીને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. જો કે સમગ્ર મામલે ઇન્દ્રજીતસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારી કાર્યક્રમમાં ગયો હતો.
ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. દ્વારકામાં કેજરીવાલની નવી ગેરંટી. આ વખતે ખેડૂતો માટે આપની જાહેરાત. ઘઉં, ચણા, કપાસ, ચોખા અને મગફળીની એમએસપીએ ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોને આખો દિવસ 12 કલાક વીજળી. જમીનનો રીસર્વે કેન્સલ કરાશે. પાક નુકસાન થઈ 20,000 પ્રતિ એકર નુકસાની ચૂકવાશે તથા દેવા માફ કરાશે તેવા વાયદા કરી ખેડૂતોને વશમાં લેવાના પ્રયાસ કર્યા. જામનગરના કાલાવડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ટિફિન બેઠકમાં હાજરી આપી. જામનગરના કાલાવડમાં મુખ્યમંત્રીની ભાજપના હોદ્દેદારો સાથેની ટિફિન બેઠક દરમિયાન જામનગર અજ્ઞાયંશી વિધાનસભાના ધારાસભ્ય આરસી ફળદુ, પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના જામનગર જિલ્લા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને લઈ જિલ્લા હોદ્દેદારોને કામે લાગી જવા મુખ્યમંત્રીએ ટકોર કરી. સફાઈ કર્મીઓના પ્રશ્નોના વહેલી તકે સમાધાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના. મ્યુનિસિપલ કમિશનરને સમાધાનકારી ઉકેલ લાવવા સૂચના આપી. અમિત શાહે સફાઈ કર્મીઓના પ્રશ્નોની 3 દિવસમાં ઉકેલ લાવવા સૂચના આપી છે. સફાઈ કર્મીઓના પ્રશ્નોને લઈ કચરા નિકાલનો મુદ્દો ઉદભવ્યો હતો. બોપલ, આંબલી અને ઘુમા વિસ્તારમાં આવશે ઉકેલ. અમિત શાહની સમાધાનકારી નિકાલની ટકોરે લઈ સફાઈ કર્મીઓમાં પણ ખુશીનો માહોલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. સિંચાઈથી વંચિત 11 ગામના 1700 ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે જળસંપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નળકાંઠાના 32 જેટલા નો સોર્સ વિલેજની સિંચાઈ સંબંધિત મુશ્કેલીઓને ગંભીરતાથી લેવા ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારે ફતેવાહી ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા પિયત વિસ્તારમાં આવરી લેવાયા હતા. 21 ગામોનો પહેલા સમાવેશ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે બાકી રહી ગયેલા 11 ગામોનો પણ સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કરતા ખેડૂતોને મોટી રાહત મળી છે. અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા શરૂ થાય તે માટે રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ મૌન સેવ્યું. અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ છે, ત્યારે મંત્રી પૂર્ણેશ મોદીએ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રોમની મુલાકાત લીધી હતી, જેમાં એરોડ્રોમનું રિનોવેશન અને જેટી નવી બનાવવાની વાત કરી, પરંતુ શરૂ થવાની વાત પર મૌન સેવ્યું. માનવામાં આવી રહ્યું છે કે સી પ્લેન સેવાને ફરી એકવાર શરૂ કરવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં એસઆરપીએફ વેટિંગના 1168 ઉમેદવારોની નિમણૂક કરવા માંગ કરાઈ છે. 2013-17માં 17,532 એસઆરપીએફ જવાનોની ભરતી કરાઈ હતી, જેમાં 20% ભરતી સરકારે બાકી રાખી હતી, જેને લઈને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો ધરણા પર બેઠા છે. ગૃહમંત્રીને મળી ઉમેદવારોએ રૂબરૂ રજૂઆત કરી હતી. છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ઉમેદવારો વિરોધ પ્રદર્શનના માર્ગે ઉતર્યા છે. પોલીસ કર્મીઓ માટે વોશિંગ અલાઉન્સ બાબતે પરિપત્ર. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એલઆરડીનું વોશિંગ અલાઉન્સ વધાર્યું. વોશિંગ અલાઉન્સ ₹25 જગ્યા 500 ચૂકવવામાં આવશે. ફિક્સ પગારના લોકરક્ષકોને પણ ચૂકવાશે વોશિંગ અલાઉન્સ. ફિક્સ પગારના એએસઆઈને પણ વોશિંગ અલાઉન્સ ચૂકવાશે. ઠરાવનો અમલ 1 ઓગસ્ટ 2022 લાગુ પડશે. સુરતમાં જૈન સમાજના અરિહંત પાર્ક શ્વેતાંબર જૈન સંઘ દ્વારા સિદ્ધિતપ પારણોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી. 112 જૈન તપસ્વીઓને એકસાથે પારણા કરાવાયા હતા. 45 દિવસના સિદ્ધિતપ બાદ તપસ્વીઓએ પારણા કર્યા. સિદ્ધિતપની પૂર્ણાહુતિએ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગૃહરાજ્યમંત્રીના આગમનને પગલે આ ઉત્સાહમાં 4 ચાંદ લાગી ગયા. માલધારી પંચાયતની મહારેલી. માલધારી સમાજ દ્વારા વેદના રેલીનું આયોજન કરાયું. મહારેલીના પ્રવક્તા નાગજી દેસાઈએ વેદના રજૂ કરી. શહેરી વિસ્તારોમાં ગામડાઓ ભેળવવાનું બંધ કરતા આપ્યું નિવેદન. માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરી. રખડતા ઢોરના મુદ્દાનું મુખ્ય કારણ વધતા શહેરી વિસ્તારોને ગણાવ્યું. રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા. 9 સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરાઈ. સુરત માલધારી સમાજના આંદોલનનો આવ્યો સુખદ અંત. સમાજના આગેવાનોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તરફથી બાંહેધરી અપાતા આંદોલનને પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી નિર્ણય કર્યો. માલધારી આગેવાનો સાથે સી આર પાટીલની સુધી બેઠક કરી હતી, જેમાં દિવાળી સુધી તબેલા નહીં હટાવવા અંગે બાંહેધરી આપવામાં આવતા આંદોલન સમેટ્યું હતું. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી યોગ્ય કાર્યવાહી કરાશે. પાટીલા મુદ્દે સરકારમાં રજૂઆત કરી તબેલા હટાવવાની કામગીરીને મોકૂફ રાખવા રજૂઆત કરશે. ખેડાના નડિયાદથી રખડતા ઢોરના ડરાવના દ્રશ્યો સામે આવ્યા. નડિયાદના જાહેર રસ્તા પર રખડતી ગાયે એવો તો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ. શારદા મંદિર વિસ્તારમાં એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ ગાયને અચાનક સુરાતન ચડ્યું. રસ્તે જતા એક વ્યક્તિને ગાય દોડાવી દોડાવીને ભેટે ચડાવ્યો. જોકે ઢોર પાર્ટીના માણસો સમયસર આવી પહોંચ્યા અને ગાયના સકંજામાંથી આ વ્યક્તિને છોડાવ્યો. આ ગાયે શારદા મંદિર રોડ વિસ્તારમાં 4-5 વ્યક્તિઓને ભેટે ચડાવી લોહીલુહાણ કર્યા હતા.
વડોદરામાં ઢોર માલિકોની દાદાગીરી સામે આવી. મેયર સાથે મીટિંગ પછી પણ ઢોર પાર્ટી પર સતત હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. અકોટા નજીક ઢોર માલિકોએ ઢોર પાર્ટીનો ઘેરાવ કરી પથરાવ કર્યો હતો. ગાયો છોડાવવા મહિલા પોલીસની હાજરીમાં ઢોર માલિકોએ અપશબ્દો ઉચ્ચાર્યા. પોલીસની હાજરીમાં જ ગાયો છોડાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ ઢોર માલિકોએ ઢોર પાર્ટીના માણસ સામે હપ્તો લેતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસની હાજરીમાં ઢોર માલિકો અને ઢોર પાર્ટી વચ્ચે થયેલા ઘર્ષણને લઈ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આણંદ નગરપાલિકા બહાર પશુપાલકોએ મચાવ્યો હોબાળો. ગાયો પકડવાની કામગીરીનો નોંધાવ્યો વિરોધ. નગરપાલિકા દ્વારા 40 ઉપરાંત ગાયો પાંજરે પુરાય છે, જેનો 2500 દંડ વસૂલવામાં આવે છે. પશુપાલકો દ્વારા દંડ ઓછો કરવા અને ગૌચર ફાળવવા માંગ કરી નગરપાલિકાની કામગીરીને લઈ પશુપાલકોએ નારાજગી જોવા મળી રહી છે. પશુપાલકોના હોબાળાને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રખડતી રંજાડ સાથે લડવા મહેસાણા નગરપાલિકાએ કમર કસી લીધી છે. શહેરમાં રખડતા પશુઓ પકડવા નગરપાલિકાની 3 ટીમો કામ કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં 272 પશુઓ પાંજરે પુરાયા. નગરપાલિકાએ પકડેલા પશુઓને માલિક છોડાવવા માંગે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ગત મહિનામાં દંડના 1.36 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. તંત્રની કડક કામગીરીને લઈ ઢોર માલિકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું. રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે શહેરમાં પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી, જેમાં રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે આ મામલે 7 દિવસમાં 116 જેટલા કેસ નોંધ્યા છે. સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યા. કાયદાનું પાલન ન કરનાર સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસે 26 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી આ ડ્રાઈવનું આયોજન કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠક લડવા માટે હાલ તો તૈયારીઓ આરંભી દીધી છે. ખેડબ્રહ્મા બેઠક પરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે, જ્યાં કોંગ્રેસે સીટ પાછી મેળવવા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના તુષાર ચૌધરી કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. રાજકીય ઉથલપાથલ બાદ થઈ રહેલી ચહલપહલને જોતા લાગી રહ્યું છે કે તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ મળે તેવા સંજોગો થયા છે. ભરૂચના નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર માર્ગોને લઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નેત્રંગના માર્ગો પર ખાડા રાશને લઈ કોંગ્રેસ આકરા પાણીએ. નેત્રંગમાંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. સ્વખર્ચ પેચવર્ક કરવા નીકળેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી. અટકાયત સમયે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી. મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં સોનેલા ગામે આવેલા કડાણા સબ માઇનોર કેનાલમાં પુરાણ કરી સોસાયટી શોપિંગ સેન્ટર સહિત બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ થઈ. કરોડોના ખર્ચે સરકારે કેનાલ તૈયાર કરી ખેડૂતોની આવક બમણી કરવાના આયોજન પર અધિકારીઓ અને બિલ્ડર્સે પાણી ફેરવી દીધું છે. આ અંગે સિંચાઈના અધિકારીને છેલ્લા 2 વર્ષથી લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી. તેઓએ તો માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો, પરંતુ સામે ખેડૂતોમાં ભારે ભાર અસંતોષ ઊભો થયો. રાજકોટમાં સિટી બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે. સિટી બસમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. બસમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ બેસાડાતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. લોકોનો એક જ પ્રશ્ન છે કે શું કોઈ અકસ્માત થશે કે પછી તંત્ર પગલાં લેશે. ગીર સોમનાથના સુત્રાપાડામાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. અભ્યાસ અંગે સુત્રાપાડાથી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે વેરાવળ કોડીનાર વાયા સુત્રાપાડા રૂટમાં ઘણી બસો આવતી હતી, પણ હાલ બસોની સંખ્યા ઘણી ઓછી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જોઈ બસ ઊભી ન રખાતી હોવાનો પણ આક્ષેપ છે. સુત્રાપાડા બસ સ્ટેન્ડ પર ભારે હંગામા બાદ પોલીસ બોલાવી પડી હતી. પોલીસે સમજાવટથી મામલો થાળે પડ્યો. ભરૂચમાં રેલવેનો કેબલ તૂટતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. અંકલેશ્વરના પિરામણ અંડરબ્રિજ નજીક ઓવરહેડ કેબલ તૂટતા રેલ વ્યવહારને અસર પહોંચી હતી. જો કે ઘટનાને પગલે રેલવે વિભાગ તરત જ કામે લાગી સમારકામ હાથ ધર્યું હતું. કેબલ તૂટી જતા 2 ટ્રેન રદ કરાઈ હતી, જ્યારે કે 1 ટ્રેન અટવાઈ હતી. વડોદરા ભરૂચ મેમુ તથા ભરૂચ સુરત મેમુને રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે અજમેર બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અટવાઈ હતી. સાબરકાંઠા જિલ્લાની શાળાઓમાં ઓરડાની અછતને કારણે જોખમાયું છે ભણતર. હિંમતનગર હડિયોલ ગામની શાળા કે જ્યાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને સવારે 7 થી 12 અને 1 થી 5ના વિદ્યાર્થીઓને 12 થી 5 સુધી એમ 2 પાળીમાં શિક્ષણ અપાય છે. ઓરડાઓની ઘટને લઈ બાળકો 2 પાળીમાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જિલ્લામાં 1200 જેટલા ઓરડાની ઘટ છે, જેની સામે માત્ર 907 જ ઓરડાઓ મંજૂર કરાયા છે. જેટલા મંજૂર થયા તેટલા ઓરડાનું કામ પણ પૂરું નથી થયું. જો કે શિક્ષણ વિભાગ તરફથી ઓરડાનું કામ ચાલુ હોવાનું જ રટણ થઈ રહ્યું છે.
વડોદરામાં ગણેશ મહોત્સવમાં પર્યાવરણ બચાવની થીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીના પંડાલનું ડેકોરેશન પર્યાવરણની થીમ પર કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાના પંડાલને શણગારવાનો ખર્ચ 10 લાખથી પણ વધુ કરવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ 4-5 હજાર ભક્તો દર્શનનો લાભ લે છે. પંડાલમાં ગુફા, જંગલો, નદી, ઝરણા તેમજ પુલ બનાવવામાં આવ્યા છે. પંડાલમાં પ્રવેશતાની સાથે જ ભક્તોને અનેરી અનુભૂતિ થઈ રહી છે. અમદાવાદમાં ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સાહનો પર્વ મનાવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે એમસીએ 7 ઝોનમાં 70થી વધુ ગણેશ વિસર્જન કુંડની વ્યવસ્થા કરી છે, જેમાં સૌથી વધુ કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 70થી વધુ વિસર્જન કુંડ કાયમી ધોરણે રાખવાનો નિર્ણય લેવાયો છે. કૃત્રિમ કુંડ પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ ન કરવો પડે તે માટે આ નિર્ણય કરાયો છે. હવે રાજ્યના ખેડૂતોને કેરળનો ધક્કો નહીં ખાવો પડે, કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરાઈ છે. વર્લ્ડ કોકોનટ ડે નિમિત્તે જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ કચેરીનું ઉદઘાટન કર્યું. નાળિયેરીના ખેડૂતોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ માટે કેરળના કોચીમાં અરજી કરવી પડતી હતી, જોકે તેના બદલે હવે સરકારે જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ શરૂ કરતા ખેડૂતોનો સમય અને નાણાંની બચત થશે. બનાસકાંઠાના માલગઢમાં થયેલી ધર્મ પરિવર્તનની ઘટનાને લઈ શનિવારે ડીસામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ધર્મ પરિવર્તનના વિરોધમાં ડીસામાં હિન્દુ સંગઠનો વિશાળ ટ્રેક્ટર રેલી યોજશે. ધર્મ પરિવર્તનની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં રોષનો માહોલ છે, જેને લઈ મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાય તેવું અનુમાન છે. ડીસા બંધને શહેરના વેપારીઓ, માર્કેટયાર્ડના વેપારીઓ અને દુકાનદારોએ પણ સમર્થન આપ્યું છે. મહીસાગરમાં આંગણવાડીની બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો. જિલ્લાની 300થી વધુ આંગણવાડી કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્ર પાઠવી આંગણવાડીની બહેનોએ કાયમી કરવાની માંગ કરી. સાવ સામાન્ય વેતન આપી કામગીરી કરાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો. આંગણવાડીની બહેનોએ માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી આંદોલનને લઈ જવાની ચીમકી ઉચ્ચારી. સાથે જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠાના ડીસામાં નકલી ખાદ્ય પદાર્થનો મામલો સામે આવ્યો છે. ડીસામાંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ. આ ફેક્ટરીમાં નકલી ઘી બનાવી ગુજરાત અને રાજસ્થાનમાં વેચવામાં આવતું હતું. નકલી ઘીની બાતમી મળતા જિલ્લા કલેક્ટર દ્વારા ફૂડની ટીમને તપાસ અંગે મોકલવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે હાથથી પ્રીમિયમ ગાયના શુદ્ધ ઘીના નમૂના લઈ ઘી મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો. બેદરકારીથી કાર ચાલક કાર હંકારતા 6 લોકોને કારનો કોળિયો બનવું પડ્યું, જ્યારે કે 9 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇનોવા ચાલક સતત 20 કલાકથી કાર હંકારતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કલેક્ટર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું તથા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવી ભવિષ્યમાં આવી ઘટના ન સર્જાય તે માટે હાઇવે પર વાહનોની સ્પીડ લિમિટને લઈને કાર્યવાહી કરવામાં આવશે અને પદયાત્રીઓ માટે પોલીસ વિભાગ દ્વારા પોઈન્ટ ગોઠવવામાં આવશે. દમણમાં પ્રેમ પ્રકરણે કારણે લેવાયો યુવાનનો જીવ. દમણમાં મિત્રોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકના મિત્ર દ્વારા હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. યુવાનને પાર્ટી માટે બોલાવી એકાંત જગ્યાએ લઈ જઈ હત્યા કરી નાખી. મૃતકના 2 મિત્રોએ સાથે મળીને કાંચ વડે ગળું કાપી હત્યાને અંજામ આપ્યો. જોકે હાલમાં બંને મિત્રોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. થરાદમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી. પ્રેમમાં અંત એક જનેતાએ 3 માસૂમનો ભોગ લીધો અને સાથે પોતે પણ મોતને વહાલું કરી લીધું. થરાદના સણધર સીમમાંથી પસાર થતી આ મુખ્ય નર્મદા કેનાલમાં પ્રેમમાં આંધળી જનેતાએ 3 બાળકો સાથે ઝંપલાવતા થરાદ પંથકમાં અરેરાટી મચી ગઈ. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમે 2 કલાકની ભારે શોધખોળ બાદ 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા. તપાસના બીજા દિવસે માતા સહિત તેના પ્રેમીના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળી આવ્યા. આ પ્રેમીઓએ બાળકો સાથે કેમ આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. થાનમાં સિરામિક ફેક્ટરીઓને તસ્કરો વારંવાર નિશાન બનાવતા હોય છે. આ વખતે તસ્કરોએ એકસાથે 3 સિરામિક ફેક્ટરીમાં હાથફેરો કર્યો. ચોર ટોળકી 20,000નો મુદ્દામાલ ઉઠાવી ગઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ વખતે તસ્કરો એટલી તૈયારી કરીને આવ્યા કે એકસાથે 3 સિરામિક ફેક્ટરીમાં હાથફેરો કર્યો. સીસીટીવીમાં દેખાતી ચોરી કરતી ગેંગ ચડ્ડી બનિયાનધારી ગેંગ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરના હીરા બજારમાં વેપારી સાથે પોણા કરોડના હીરાની છેતરપિંડી. એક વેપારી સાથે અસલી હીરાનું પેકેટ બદલાવી નકલી હીરાનું પેકેટ આપી છેતરપિંડી આચરાઈ. છેતરપિંડી અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ થતા પીઆઈ અને એસએસપી સહિતનો પોલીસ કાફલો નિર્મળનગર હીરા બજાર પહોંચ્યો હતો. ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી. 70 લાખથી વધુના હીરાની છેતરપિંડીને લઈને સમગ્ર હીરા બજારમાં ચકચાર મચી ગઈ. ઇલેક્ટ્રિકની ચાલુ લાઇનમાં વાયર કાપીને વેચી નાખતા આરોપીઓને અમદાવાદ ગ્રામ એલસીબીએ ઝડપી પાડ્યા. સનાથલ સર્કલ પાસેથી ઝડપાયેલા આરોપીઓ જીબીના વાયરોની ચોરી કરી ગેરકાયદેસર વેચાણ કરતા હતા. આરોપીઓ કુમાવત ગેંગના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ આરોપી પૈકી પપ્પુ ખરાડી 10થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો, જેને ઝડપી પાડવામાં ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે. દિવસ અને દિવસે દારૂનો વેપલો વધતો જતો હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાં ડાયપર બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વડોદરા જિલ્લા એલસીબીએ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું. રાજસ્થાનથી સુરત તરફ જતું કન્ટેનર કરજણ પાસેથી ઝડપાયું. કન્ટેનરની અંદર છુપાવેલો 10 લાખ દારૂનો જથ્થો ઝડપી પડાયો. એલસીબી પોલીસે 38.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. ડાયપરની આડમાં દારૂની હેરાફેરીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ સપ્લાય કેસમાં મોટો ખુલાસો. નશાના કારોબારમાં પાકિસ્તાની નવી મોડસ ઓપરેન્ડી ખુલી છે. કચ્છમાંથી 2 આરોપીઓને ડ્રગ સપ્લાય કેસમાં પકડવામાં આવ્યા હતા. પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો. બંને આરોપીની પંજાબ પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે ષડયંત્રના ભાગરૂપે આ લોકોની જવાબદારી નક્કી કરાઈ હતી. આ બંને આરોપીઓને પાકિસ્તાનથી સૂચના મળી હતી. સૂચના પ્રમાણે દરિયા નજીક કાદવમાં આ ડ્રગ છુપાવવામાં આવ્યું. આ બંને સિવાય અન્ય લોકો પણ પાકિસ્તાનના ગુલ મોહમ્મદના સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. ભારતીય નૌસેનામાં સામેલ થયું આઈએનએસ વિક્રાંત. પીએમ મોદીએ કોચીના શિપયાર્ડથી દેશને સમર્પિત કર્યું. આજથી મહાસાગરમાં નૌસેનાનું નવું બાહુબલી, દેશનું પહેલું સ્વદેશી વિમાન વાહન યુદ્ધપોત આઈએનએસ વિક્રાંત. કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તૈયાર થયું છે આઈએનએસ વિક્રાંત. 2009થી બનાવવાનું શરૂ કરાયું હતું. આઈએનએસ વિક્રાંતનું 45,000 ટન વજન છે. 262 મીટર લંબાઈ, 62 મીટર પહોળાઈ છે. MiG-29 કે જેટ, રોમિયો, કોમો હેલિકોપ્ટર સહિતના 30 જેટલા એરક્રાફ્ટ આ યુદ્ધપોત પર તૈનાત થઈ શકશે. આ યુદ્ધપોત પરથી એન્ટી એર, એન્ટી સરફેસ, લેન્ડ અટેક થઈ શકે. અરવલ્લીના માલપુરના ટિસ્કી પાસે મૂંગા પ્રાણીઓની અનોખી શ્રદ્ધા. એક બકરો પદયાત્રા કરી અંબાજી ચાલતો નીકળ્યો. પીપલોદના સંઘમાં બકરાની પદયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની. પદયાત્રીઓ સાથે જ બકરો ખાવા પીવા પણ જાય છે. અંબાજી પદયાત્રાને લઈ મોટી સંખ્યામાં લોકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તેમાં આવા અનોખા દ્રશ્યો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. રિલાયન્સ રિટેલના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયોના એક્ટિવ વિયર બ્રાન્ડ પરફોર્મેક્સે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો. પરફોર્મેક્સ ભારતની પોતાની બ્રાન્ડ છે અને તેના એક્ટિવ વિયર હાઈ પર્ફોમન્સ અને ટેકનિકલી રીતે ખૂબ જ એડવાન્સ છે. પરફોર્મેક્સ પહેલી એવી સંપૂર્ણપણે શુદ્ધ ભારતીય સ્પોર્ટ્સ વિયર બ્રાન્ડ છે જે વૈશ્વિક ઓળખ બનવા તરફ અગ્રેસર છે. જસપ્રીત બુમરાહ અને પરફોર્મેક્સ બંને જ સમર્પણ, ઉત્કૃષ્ટતા અને એથ્લેટિકિઝમના પોતાના મૂલ્યોમાં એકબીજાની શોભામાં વધારો કરે છે. મધ્યપ્રદેશમાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પર્વતો પર વરસેલા વરસાદથી નદીઓમાં જળસપાટી વધી છે. ભારે વરસાદથી રાજ્યનો બંજારા ડેમ પણ ઓવરફ્લો થયો છે. મધ્યપ્રદેશમાં ફરીથી મેઘતાંડવ સર્જાતા લોકોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે. વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા તમામ પાક પણ નિષ્ફળ જઈ રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક ગામોમાં પણ જળ સામ્રાજ્ય પ્રસરી જતા લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.